तेरे पति केव हो तमें पूजा कर सको तो सारी बात है, न कर सको तो कदाच क्षम्य है, पण पति नी सामे बोलो अथवा उद्धताई थी वर्तो ए शास्त्रकारों ने मान्य नहीं। तुलसीदास जी तो बहु स्पष्ट शब्दों में लखे छे के पति केव हो अंध बधिर क्रोधी अति दीना, आंधड़ो होय बेरो होय क्रोधी होय कि अति दरिद्र होय एवा पतिनु पण अपमान न करू। ऐसे ही पति कर किए अपमाना, नारी पाव जमपुर दुख नाना, एवा पतिनु पण जो अपमान करे तो नरक लोक में एने भिन्न भिन्न प्रकार की यातनाओं भोगवी पड़े छे। तेरे पति ने परमेश्वर न मानो त्यां सुधी तो कदाच सही छे, पण पतिना विरुद्ध वर्तन थाय अथवा एने दुख थाय एवुं वर्तन न करवुं एवो शास्त्रकारोनो आदेश छे। तमे एवुं कदाच पूछी शको કે શાસ્ત્રીજી તમે એ બધી વાત કહો છો કે સ્ત્રીએ પાતિવ્રત ધર્મનું પાલન કરવું, પણ પતિમાં યોગ્ય લક્ષણ ન હોય અથવા એ કુટેવવાળો હોય તો શાસ્ત્રકારો કીધું છે કે લગ્ન થતાં પહેલાં તમારે સાવધાન થઈ શકાય। આટલી આટલી પરિસ્થિતિમાં જો સ્ત્રી વિવાહ ન કરે તો એને દોષ લાગતો નથી। એનાથી કેટલાક લોકોએ એનો અર્થ એવો કાઢ્યો કે ભગવાન મનુએ પુનર્વિવાહની છૂટ આપી છે કે આટલી સ્થિતિમાં બીજો વિવાહ કરવામાં દોષ નથી, પણ એમાં મનુએ જે વાત કહી છે તેમાં સમજણનો અભાવ છે અને તેથી જ લોકોએ એનો એવો અર્થ કાઢ્યો છે। એમાં કેટલીક શરતો ભગવાન મનુએ લખી છે કે નષ્ટે મૃતે પ્રવ્રજિતે ક્લીબે ચ પતિતે પતૌ પંચ સ્વાપત્સુ નારીણામ પતિરત્યો વિધીયતે। આ પાંચ આપત્તિમાં સ્ત્રી જો પતિ કરે તો એને દોષ લાગતો નથી। એટલે કેટલાક લોકોએ કહ્યું કે આવા પાંચ પ્રકારનોમાંથી કોઈ પ્રકારવાળો પતિ મળ્યો હોય અને બીજો વિવાહ કરે તો દોષ નથી। જો તમને સંસ્કૃત વ્યાકરણનું જ્ઞાન ન હોય તો અનર્થ થવાની સંભાવના વધારે છે। નષ્ટે એટલે તમારી સગાઈ થઈ હોય, હજુ લગ્ન ન થયું હોય, પતિની સાથે એક પણ દિવસ સાથે રહેવાનો પ્રસંગ ન થયો હોય, કેવળ વાગદાન એટલે વાણીથી નક્કી કર્યું હોય કે આ કન્યાનો આની સાથે વિવાહ કરવાનો છે અને એ વિવાહ કરતા પહેલા જો એનું મરણ એક્સિડન્ટ થઈ જાય ત્યારે નષ્ટે, અથવા એની કીર્તિ કે પ્રતિષ્ઠા સમાજમાંથી નષ્ટ થઈ હોય, મૃતે એટલે મરણ થાય, નષ્ટે મૃતે પ્રવ્રજિતે એટલે સંન્યાસ ધારણ કરી લે, કોઈ કન્યાની સગાઈ થાય અને લગ્ન થતાં પહેલાં જ એનો પતિ સંન્યાસ ધારણ કરી અને દીક્ષા લઈ લે તો એનો વિવાહ કરવામાં દોષ થતો નથી। નષ્ટે મૃતે પ્રવ્રજિતે ક્લીબે એનામાં પૌરુષત્વ ન હોય, એ ક્લીબ એટલે નપુંસક હોય પણ એ વાત પ્રગટ ન કરે અને છુપાવીને રાખે, એવી સ્થિતિમાં એનો કોઈ જગ્યાએ હાથ આપવામાં આવે તો દોષ થતો નથી। નષ્ટે મૃતે પ્રવ્રજિતે ક્લીબે ચ પતિતે અને સાવ પતિત થાય એટલે સ્ત્રી હત્યા કરે, ભ્રૂણ હત્યા કરે, બ્રહ્મ હત્યા કરે, ગો હત્યા કરે, આવા મહાન પાતક કર્યા હોય ત્યારે ક્લીબે ચ પતિતે પતૌ પંચ સ્વાપત્સુ નારીણામ, આ પાંચ પ્રકારની આપત્તિમાં સ્ત્રીનો વિવાહ કરવામાં દોષ લાગતો નથી। પણ પતિતે પતૌ, હવે તમે વ્યાકરણ શાસ્ત્ર ભણ્યા હોય તો જ તમને આનો ભેદ સમજાય। હવે જો અહીંયા પતિ શબ્દ હોત તો પતિનું પતવું એવું કોઈ રૂપ બનતું જ નથી, એટલે પતિતે અપતવ સપ્તમી પ્રમાણે અપતવ થાય, એટલે ત્યાં આગળ જે પતિ શબ્દ છે એટલે અપતિ એનો અર્થ એવો છે કે વાગદાન થયું હોય ત્યાં સુધી એને પતિ ન કહેવાય, અપતવ એટલે હજુ પતિ થયો નથી અને ખાલી વાણીથી દાન અપાયું હોય એવી સ્થિતિમાં જ એનો વિવાહ કરવામાં આવે તો દોષ નથી। પણ એકવાર એનું લગ્ન થઈ જાય પછી એને સહન કરવાનું હોય, પણ શાસ્ત્રીજી એ સહન ન કરે અને બીજો વિવાહ કરે તો એનું જીવન તો નરક જેવું થઈ જાય કે નહીં? કરે તો તમે ના પાડો છો શાસ્ત્રકારો, અને ન કરે તો એનું જીવન કષ્ટમય અને દુઃખમય જાય છે। જો ભગવાન મનુ એવું લખે છે કે સાધ્વી સ્ત્રીઓ માટે બીજા પતિની ક્યાંય પણ છૂટ આપી નથી, આ તો સાધ્વી સ્ત્રીઓ માટે જ છે, અસાધ્વી માટે કોઈ નિયમો છે જ નહીં, એટલે જેને આર્ય ધર્મનું પાલન કરવું હોય તેને આ નિયમોનું પાલન કરવું જોઈએ। બાકી તો સમાજમાં કઈ દુર્ઘટનાઓ થતી જ હોય છે, આને પણ એક દુર્ઘટના કહી શકાય, પણ જો તમે તમારા નિયમમાં
અને પાતિવ્રત ધર્મમાં સારી રીતે રહો તો તમારી જોડે આવી દુર્ઘટના બનશે જ નહીં એની ખાતરી રાખો. એનું કારણ તમે સત્કર્મ કરો તો એનું પરિણામ સારું આવે જ છે. પૂર્વજન્મમાં કોઈ દોષ થયો હોય અથવા ભૂલ થઈ હોય તો જ તમે આવી સ્થિતિમાં આવી પડો છો. તો કમસે કમ આ જન્મમાં ભૂલ ન થાય એટલો વિચાર રાખવો જોઈએ.